हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक। आज आपणे भणीशुं सरेराश वेग अने सरेराश झडप विशेना उदाहरण। बराबर, आना पहेला पण आपणे सरेराश वेग अने सरेराश झडपना उदाहरण जोया हता। तो जेटला उदाहरण आपणे वधारे गणशुं एटलो तमारे आ दाखला गणवामां सरळता पड़शे। तो अहींया जे उदाहरण आपेलुं छे ए स्वाध्यायनुं उदाहरण छे, एटले के स्वाध्यायना प्रश्ननो दाखलो छे। प्रश्न नंबर 2 स्वाध्यायनो। तो अहीं कहो कि भाई प्रश्न शू कहे पे 300 मीटर ना सीधा रस्ता पर जोसेफ जॉगिंग करता 2 मिनिट 30 सेकंड में एक छेड़ा ए थी बीजा छेड़ा बी सुधी पहुंचे छे। बराबर, अने त्यांथी पाछो फरी 1 मिनिट में 100 मीटर पाछळ रहेला बिंदु सी पर पहुंचे छे। तो જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એ થી બી છેડા સુધીનો કેટલો હશે અને એ થી સી છેડા સુધીનો કેટલો હશે એ આપણે શોધવાનું છે। તો પહેલા તો પ્રશ્ન શું કહે છે એ ધ્યાનથી સમજવું પડે। તો અહીંયા એક જોસેફ નામની વ્યક્તિ જોગિંગ કરે છે, એટલે કે જે સવારે ચાલવા જાય, દોડવા જાય છે એ। ઓકે, તો એમાં એનો જે રસ્તો છે જે જોગિંગ કરવાનો એ કેટલા મીટરનો છે? તો 300 મીટરનો એનો રસ્તો છે। તો ચલો પહેલા એની આકૃતિ સમજીએ। માન લઈએ કે આ જોસેફનો જોગિંગ માર્ગ છે, જે પ્રારંભ કરે છે એ એ બિંદુ છે। બરાબર, એટલે કે આ એક છેડો એ અને એ એ માર્ગનો અંતિમ છેડો બી। ઓકે, તો આ થઈ ગયો જોસેફનો જે જોગિંગ માર્ગ છે એ। ઓકે, અને એ કેટલા મીટર લાંબો છે? તો 300 મીટર। તો એનું જે એ થી બી સુધીનું જે અંતર છે એ કેટલું થઈ જશે? તો 300 મીટર જેટલું થઈ જશે। કેટલું થઈ જશે? આ 300 મીટર। બરાબર, હવે આના માટે જે સમય લે છે એ થી બી છેડા સુધી જવા માટે એ કેટલો સમય લે છે? તો 2 મિનિટ અને 30 સેકન્ડ માં એ થી બી છેડા સુધી જાય છે। બરાબર, તો આના માટે જે સમય છે, ચલો આપણે સમયને T1 કહી દઈએ, તો એ કેટલો સમય લાગે છે? અને 2 મિનિટ અને 30 સેકન્ડ। ઓકે, આ 300 મીટર કમ્પ્લીટ કરવા માટે। બરાબર, આ 300 મીટર ને પણ આપણે ચલો સંન્યાસ સ્વરૂપે દર્શાવવું હોય તો S1 લઈ લઈએ। તો S1 બરાબર 300 મીટર અને T1 બરાબર જે ટાઈમ લાગ્યો કેટલો છે? 2 મિનિટ અને 30 સેકન્ડ। ઓકે, તો માં એક છેડા A થી બીજા છેડા B સુધી પહોંચે છે, એટલે એક A થી B છેડા સુધી પહોંચે છે। હવે શું કરે છે કે ત્યાંથી પાછો ફરી 1 મિનિટમાં 100 મીટર પાછળ રહેલા બિંદુ સી પર પહોંચે છે, એટલે જે એ થી બી તરફ ગયો કે પછી શું કરે છે? બી થી પાછો વળે છે, અને પાછો વળીને કેટલું અંતર કાપે છે? એ તો 100 મીટર જેટલું, અને એ 100 મીટર કાપવા માટે કેટલો સમય લાગ્યો? તો 1 મિનિટ જેટલો। કેટલો સમય લાગ્યો? અને 1 મિનિટ જેટલો। તો અહીંયા આપણે બતાવી દઈએ સી બિંદુ, માન લો કે આ સી બિંદુ અહીંયા છે। ઓકે, કારણ કે પાછો ભરે છે, તો આ એ બી થી સી વચ્ચેનું જે અંતર હશે કેટલું છે? તો 100 મીટર, યાની કે S2 બરાબર અહીંયા કેટલા થઈ જશે? 100 મીટર થઈ જશે। બરાબર, અને આના માટે જે સમય લાગ્યો T2, અહીંયા T1 આપ્યું હતું, તો અહીંયા શું કરી દઈએ? T2। તો T2 કેટલો છે અહીંયા? તો એ થઈ જશે 1 મિનિટ। એ કેટલો છે એનો? 1 મિનિટ। બરાબર, તો આ થઈ ગઈ પ્રશ્નની વાત। ઓકે, કે પ્રશ્નમાં શું શું આપેલું છે, તો આપણે આ આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ। હવે શોધવાનું શું છે? તો આ જે ગતિ કરી એને, તો એ ગતિ દરમિયાન એની જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આપણે શોધવાનો છે। પરંતુ એ બે પરિસ્થિતિઓમાં શોધવાનું હોય કે જ્યારે એ એ છેડાથી બી છેડા સુધી પહોંચે છે ત્યારે એનો સરેરાશ વેગ શું હશે અને
સરેરાશ ઝડપ શું થશે એ શોધવાનું છે. ત્યારબાદ એ છેડાથી લઈને સી છેડા સુધી એનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેટલો થશે એ શોધવાનું. એટલે કે આપણે બે પરિસ્થિતિઓમાં આ બંને શોધવાના છે, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ઓકે, તો ચલો હવે સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે જોઈએ પરિસ્થિતિ એ માટે, એટલે કે ફર્સ્ટ કોના માટે, કે જ્યારે છેડા A થી છેડા B સુધી જાય છે ત્યારે એનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું થશે. તો A છેડા થી B છેડા માટે, ઓકે, તો આ દરમિયાન ફક્ત આપણે આકૃતિમાં શું જોવું પડશે, તો આ જે C વાળો જે મુદ્દો હશે એ અત્યારે આમાં આવશે નહીં. તો ફક્ત A થી B સુધીનું જે અંતર હશે એ જોવાનું છે અને એના માટે લાગતો સમય, બરાબર. હવે આપણે અહીંયા સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાના છે, તો એના માટેનું સૂત્ર પણ આપણને યાદ હોવું જોઈએ. તો એ સૂત્ર શું થાય છે, તો સરેરાશ ઝડપ એટલે કે કુલ અંતર ભાગ્યા કુલ સમય, બરાબર. તો આ A થી લઈને B સુધીનો સમય કેટલો લાગ્યો એને અને A થી લઈને B સુધીનો અંતર કેટલું છે એ અહીંયા સરેરાશ ઝડપ માટે શું બની જશે, તો કુલ અંતર અને કુલ સમય બની જશે, બરાબર. અને એની સાથે સરેરાશ વેગ શોધવો હોય તો એના માટે સૂત્ર શું છે, તો કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. ઓકે, તો હવે આ દરમિયાન એનું A થી B બિંદુ સુધીનું સ્થાનાંતર કેટલું થશે અને એ માટેનો સમય કેટલો લાગ્યો, તો એ બંનેનો જ્યારે ગુણોત્તર કરશું, ભાગાકાર કરશું, ત્યારે આપણને શું મળી જશે, A થી B સુધીનો સરેરાશ વેગ મળી જશે, બરાબર. તો ચલો હવે જોઈએ, તો આપણે અહીંયા જે કુલ સમય કુલ અંતર જે છે A થી B સુધીનું એ કેટલું થશે, તો કુલ અંતર, હવે કુલ અંતર અહીંયા તમે જોઈ શકો A થી B સુધીનું એટલે કે S1 છે, તો કુલ અંતર એટલે કે S1 બરાબર કેટલું થઈ જશે, 300 મીટર. ઓકે, એની સાથે સાથે હવે વાત કરીએ એનો કુલ સમય, તો કુલ સમય એટલે કે 300 મીટર કાપવા માટે એને કેટલો સમય લાગ્યો, તો એ થઈ જશે T1 જેટલો. T1 કેટલો છે, તો 2 મિનિટ અને 30 સેકન્ડ છે, કેટલા છે, 30 સેકન્ડ, બરાબર. તો આને આપણે હવે શું કરી દઈએ, સેકન્ડમાં ફેરવવા પડશે, કારણ કે બે એકમમાં આપેલા છે, મિનિટમાં પણ આપેલું છે અને સેકન્ડમાં પણ આપેલું છે, અને આને શું કરશું, આને સેકન્ડમાં આપણે ફેરવીશું, કેમ, કારણ કે આને SI યુનિટમાં ફેરવવું પડશે. ઓકે, તો 2 મિનિટના સેકન્ડ કેટલા, તો એ થઈ જશે 120. કઈ રીતના, તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, તો 2 ગુણ્યા 60 વત્તા 30 સેકન્ડ, બરાબર. તો કેટલા થઈ જશે, 120 વત્તા 30 બરાબર 150 સેકન્ડ. તો આ જે સેકન્ડમાં ફેરવી T1 તો કેટલા મળશે, 150 સેકન્ડ મળશે. ઓકે, હવે આની સાથે સાથે ચલો આપણે સ્થાનાંતર પણ જોઈ લઈએ, તો સ્થાનાંતર કેટલું બનશે આનું, તો A થી B આ એક શું છે, સીધામાં સીધો રસ્તો છે, અને આ A થી B સુધીનું જે અંતર મળ્યું એ અહીંયા શું બની જશે, સ્થાનાંતર બની જશે, કેમ, કારણ કે આ જ A થી B બિંદુ સુધીનો ટૂંકામાં ટૂંકો માર્ગ થશે. ઓકે, તો એના કારણે અહીંયા જે 300 મીટર જે કુલ અંતર હતું એ શું બની જશે, કુલ સ્થાનાંતર. તો ચલો એ પણ લખી દઈએ, કેમ અહીંયા લખીએ છીએ, કારણ કે આપણે બંને શોધવાનું છે, તો કુલ સ્થાનાંતર બરાબર 300 મીટર, અને શોધવાનું શું છે આપણને, સરેરાશ ઝડપ બરાબર VAV અને આ સરેરાશ વેગ પણ શોધવાનો છે, સરેરાશ વેગ. ઓકે, તો આ બંને આપણને શોધવાનું છે. હવે જોઈએ આને કઈ રીતના ગણશું, આપણે ગણતરી કઈ રીતના થશે, તો સરેરાશ ઝડપ માટે વાત કર લઈએ, તો સરેરાશ ઝડપ માટે શું થઈ જશે, સરેરાશ ઝડપ
सरेराश झड़प बराबर शू थी जैसे कुल अंतर भाग्या कुल समय। ओके तो सरेराश झड़प कितनी थी जैसे कुल अंतर तो एना माटेनी झड़प कितनी छे सॉरी कुल अंतर कितनू छे तो 300 मीटर तो 300 भाग्या ए माटे लागतो समय कितनो छे 150 એટલે કે 150 તો કેટલા થઈ જશે 15 દૂ 30 એટલે આવી જશે 2 મીટર પ્રતિ સેકન્ડ તો આ આપણને શું મળી સરેરાશ सरेराश झड़प सुमड़ी आपने सरेराश झड़प मळी। ओके कई रीतना मळी आपने तो एना माटे कुल अंतर जोईए अने कुल समय तो कुल अंतर केटलू छे 300 मीटर कुल समय केटलो छे 150 मीटर बराबर 150 सेकंड। ओके 150 सेकंड तो ए अहीं सूत्रमां मूकशो त्यारे आपने शुं मळी जशे सरेराश झड़प। तो आज इतना आगे शू शोधवानो छे सरेराश वेग तो सरेराश वेग कई इतना मळशे तो ए पण जोई लईए आपणे શું થઈ જશે આમાં તો એના માટે આપણે સ્થાનાંતર જોવું પડે સ્થાનાંતર કેટલું છે તો એ પણ 300 મીટર થશે બરાબર અને એના માટે લાગતો સમય તો જે આ 150 સેકન્ડ હતો 150 સેકન્ડ હતો એ જ એ શું બનશે એનો સમય બનશે માટે ચલો હવે સૂત્રમાં મૂકીએ તો સરેરાશ વેગનું સૂત્ર શું છે सरेराश वेग बराबर कुल स्थानांतर भाग्या कुल समय। ओके तो कुल स्थानांतर कितलू थशे 300 मीटर तो 300 भाग्या 150 सेकंड तो कितला आवशे आपण 2 મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ શું થઈ જશે આ વેગનો સરેરાશ વેગનો એકમ થઈ જશે બરાબર કારણ કે આપણે અહીંયા સમયને સેકન્ડમાં લીધું છે અને અંતરને મીટરમાં લીધું છે। ઓકે તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એ બંને A થી B પરિસ્થિતિમાં શું થાય છે સમાન મળે છે। ઓકે તમે જોઈ શકો સરેરાશ ઝડપ પણ કેટલી આવી 2 મીટર પ્રતિ સેકન્ડ અને સરેરાશ વેગ પણ કેટલો આવે 2 મીટર પ્રતિ સેકન્ડ। ઓકે તો આ વાત થઈ ગઈ A થી B છેડા સુધીનું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ। હવે જોઈએ A થી A છેડાથી લઈને C છેડા સુધીનું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું થશે એના વિશે તો નંબર 2 कोना माटे ए छेड़ा थी सी छेड़ा माटे हवे आना माटे चलो फरीथी कुल હવે શું જોઈશે આના માટે પહેલા તો સૂત્ર કયું છે તો જે અહીંયા સૂત્ર વાપર્યા એ જ એમાં વાપરવાનો આવશે। ઓકે તો એના માટે હવે આનો કુલ અંતર શું બનશે કુલ સમય શું બનશે અને કુલ સ્થાનાંતર કેટલું થશે એ ત્રણ મૂલ્ય આપણે જોઈએ બરાબર। તો પહેલા પહેલી વાત કરીએ કે અહીંયા A છેડાથી C છેડા સુધી એટલે કે એનો માર્ગ શું થઈ જશે A થી B જશે અને B થી C પર આવશે। ઓકે તો અહીંયા એનું જે અંતિમ બિંદુ બનશે એ હવે કયું બનશે C બનશે। પહેલા જે અંતિમ બિંદુ બનતું હતું એ કયું બનતું હતું અંતિમ સ્થાન B હતું ફક્ત A છેડાથી લઈને B છેડા માટે બરાબર। હવે શું વાત થઈ રહી છે A છેડાથી લઈને C છેડા સુધી। ઓકે તો હવે આ થઈ જશે પ્રારંભિક અને આ થઈ જશે અંતિમ। ઓકે તો હવે A થી લઈને C સુધીનું કુલ અંતરની વાત કરીએ તો શું કરવું પડશે તો એમાં A થી B જાય છે એટલે A થી B નું અંતર 300 મીટર અને પાછો B થી C આવે છે તો એ 100 મીટર તો એનું કુલ અંતર કેટલું થશે 300 100 તો એ કેટલું બની જશે 400 મીટર બરાબર કેટલું થઈ જશે અહીંયા
400 મીટર થઈ જશે. તમે જોઈ શકો છો કે ત્યાં આગળ શું કરવું પડશે, S1 અને S2 બંનેનો સરવાળો, કારણ કે આ CA શું બની જાય છે ત્યાં આગળ અંતિમ સ્થાન બની જાય છે. તો અહીંયા જે કુલ અંતર છે એ કેટલું બનશે, તો A થી B પ્લસ B થી C, તો એ કેટલું છે 300 વત્તા 100 બરાબર 400 મીટર. તો આ થઈ ગયું કુલ અંતર. હવે આના માટે જે સમય લાગે કેટલો લાગે છે, તો A થી B નો સમય વત્તા B થી C નો સમય, તો એ ત્રણ બંને મૂલ્યો સરવાળો થશે ત્યારે શું મળશે આપણને, A થી C સીડા સુધીનો કુલ સમય મળશે. તો કુલ સમય બરાબર કેટલા થઈ જશે, T1 એટલે T1 કેટલા છે 2 મિનિટ અને 30 સેકન્ડ, કેટલું 2 મિનિટ અને 30 સેકન્ડ પ્લસ બીજું T2 કેટલું છે, તો 1 મિનિટ છે, કેટલી છે 1 મિનિટ. તો આ બંનેનો સરવાળો કરી જે મૂલ્ય આવે એ શું બની જશે આપણું, કુલ સમય બની જશે. તો 2 મિનિટ એટલે કે 2 ગુણ્યા 60 પ્લસ 30 અને 30 સેકન્ડ પ્લસ કરવા પડશે અહીંયા આના માટે, ઓકે. તો અને બીજું 1 મિનિટ, તો 1 મિનિટની સેકન્ડ કેટલી થાય, તો 60 થશે બરાબર. તો અહીંયા કેટલા થઈ જશે 120 વત્તા 30 વત્તા 30 વત્તા 60, તો કેટલા બની જશે 210, કેટલા બની જશે 210 સેકન્ડ, ઓકે. 120 50 અને 60 એટલે 210, ઓકે. તો આ થઈ ગયો કુલ સમય કોના માટે, A છેડા થી લઈને C છેડા સુધી. હવે આનું કુલ સ્થાનાંતર કેટલું થશે તો એ પણ જોઈ લઈએ. તો કુલ સ્થાનાંતર બરાબર, હવે સ્થાનાંતર એટલે કે ટૂંકામાં ટૂંકો માર્ગ એના પ્રારંભિક સ્થાન થી લઈને અંતિમ સ્થાન સુધીનો. તો એનું પ્રારંભિક સ્થાન કયું છે, આરએ એ બિંદુ બરાબર, આ પ્રારંભિક સ્થાન. અને અંતિમ સ્થાન કયું છે, તો સી બિંદુ. તો હવે ટૂંકામાં ટૂંકું અંતર એટલે કે એ થી લઈને સી સુધીનો જે અંતર હશે એને શું કહેવામાં આવશે, એ થી સી સીડા સુધીનું કુલ સ્થાનાંતર બરાબર. તો હવે મારે એ થી સી છેડા સુધીનું કુલ સ્થાનાંતર શોધવું હોય તો શું કરવું પડશે, તો એના માટે તમને ડાયરેક્ટ તો આપેલું નથી, તો હવે કઈ રીતે શોધશો. તો હવે એના માટે આપણને આરએ મૂલ્ય છે કે એ થી બી નું મૂલ્ય આપણે જાણીએ છીએ અને બી થી સી નું મૂલ્ય આપણે જાણીએ છીએ. તો આ જે એ બી માંથી આપણે બીસી માઇનસ કરીશું તો શું મળી જશે આપણને, એસી મળી જશે બરાબર. તો AC બરાબર શું થઈ જશે અહીંયા, કુલ સ્થાનાંતર એટલે કે અહીંયા AC છે, ઓકે. તો AC બરાબર શું થઈ જશે, AB માઇનસ BC, કેમ, કારણ કે આખું મૂલ્ય આપણે જાણીએ છીએ અને એમાંથી આ BC નું મૂલ્ય પણ આપેલું છે, તો બાકી જે વધશે એનું મૂલ્ય શોધવું હોય તો શું કરવું પડે, 300 માંથી 100 માઇનસ કરશો એટલે આપણને AC નું મૂલ્ય મળી જશે બરાબર. તો AB માઇનસ BC, તો AB એટલે કે 300 મીટર, BC એટલે કે 100 મીટર અને જવાબ શું આવશે 200 મીટર. તો કુલ સ્થાનાંતર કેટલું થઈ ગયું, 200 મીટર થઈ ગયું, ઓકે. તો આ વાત થઈ ગઈ A છેડાથી લઈને C છેડા સુધીનું કુલ અંતર 400 મીટર, કુલ સમય 210 સેકન્ડ અને કુલ સ્થાનાંતર એનું 200 મીટર. તો હવે એનો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આપણે શોધી શકીએ છીએ. તો હવે એ શું બનશે, તો એ જોઈ લઈએ. પહેલા સરેરાશ વેગનું સૂત્ર, સરેરાશ ઝડપનું સૂત્ર, સરેરાશ ઝડપ બરાબર શું થઈ જશે, કુલ અંતર ભાગ્યા કુલ સમય, ઓકે. તો કુલ અંતર આપણી પાસે કેટલું છે 400 મીટર અને એ માટે સમય કેટલો લાગ્યો 210, કેટલો લાગ્યો
बसो ने दस तो 400 भाग्या 210 जीरो जीरो कट। हवे 40 ने 21 वडे भागवा पड़से तो ये कितना आवशे तो ये पण जोई लईए आपणे 40 भाग्या 21 तो 21 दू 42 થઈ જશે તો 21 તો અહીંયા થઈ જશે 9 અહીંયા આવશે 0.0 પછી અહીંયા થઈ જશે 3 190 તો 21 નવા કેટલા થઈ જશે અહીંયા 19 આવશે તો 21 0 મૂકે એટલે પોઈન્ટ આવશે તો 189 તો અહીંયા શું થઈ જશે પાછો 1 આવશે બરાબર 0 મૂકીએ પણ નહીં ચાલે ભાગ તો ફરીથી પાછો શું બીજો 0 તો પણ અહીંયા પણ મૂકવો પડે ઓકે તો અહીંયા આન્સર શું મળશે આપણને તો 1.90 એટલે કે આ અપૂર્ણાંક છે એટલે આગળ સંખ્યા આવતી જશે પરંતુ આપણે શું કરશું બે મૂલ્યો જાણા લઈશું તો શું થશે હવે તો 21 સોરી કેટલું મૂલ્ય મળ્યું આપણને 1.90 મીટર પ્રતિ સેકન્ડ કેટલું મૂલ્ય મળ્યું આપણને 1.90 મીટર પ્રતિ સેકન્ડ કોનું મળ્યું તો સરેરાશ ઝડપ ઓકે તો આ થઈ ગઈ સરેરાશ ઝડપ બરાબર હવે વાત કરીએ સરેરાશ વેગ સરેરાશ વેગ તો સરેરાશ વેગ શું થશે તો કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમય તો કુલ સ્થાનાંતર કેટલું થશે પાછું તો એ કેટલું મળ્યું આપણને 200 મીટર મળ્યું તો 200 ભાગ્યા 200 ને 10 0 0 કટ તો હવે 21 20 ને ભાગવા પડશે 21 વડે ચલો એક પણ જોઈ લઈએ તો 20 ભાગ્યા 21 તો ભાગ ચાલશે નહીં 0.21 નવા 189 ઓકે અહીંયા આવશે 9 એટલે કે 1 1 0 ઠીક છે તો 21 50 105 થઈ જશે તો 21 50 105 અહીંયા 0 થઈ જશે અહીંયા આવશે 5 એટલે કેટલા મૂલ્ય મળશે 0.55 એટલે આગળ ચાલતું જશે તો બે ડિજિટ આપણને મળી ગયા તો કેટલું આવશે આનું મૂલ્ય 0.95 મીટર પ્રતિ સેકન્ડ ઓકે તો આ શું થઈ ગયું આપણને શું મળી ગયું તો સરેરાશ વેગ સરેરાશ વેગ એટલે કે આ કોના વચ્ચેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ થયું તો એ છેડા થી લઈને સી છેડા માટે ઓકે અને એ જ રીતના એ છેડા થી લઈને બી છેડા માટેનો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલો મળે છે 2 મીટર પ્રતિ સેકન્ડ કારણ કે જે સ્થાન હતું જે અંતર હતું એ જેનું સ્થાનાંતર બનતું હતું એના કારણે ઓકે એના માટે શું આવે બંને સમાન આવે તો જ્યારે પણ આ રીતના દાખલા ગણવાના આવે તો પહેલા એક પ્રશ્નને ધ્યાનથી સમજો અને એના ઉપરથી એક આકૃતિ દોરી લેવાની અને આકૃતિ દોરીને શું શું આપ્યું છે એ પહેલા નક્કી થઈ જશે અને નક્કી થાય એના પછી શોધવાનું શું છે એનું સૂત્ર યાદ હોવું જોઈએ બરાબર અને ત્યારબાદ એને SI એકમમાં ફેરવી દેવાનું SI એકમમાં ફેરવી અને પછી સૂત્રમાં એ મૂલ્ય મૂકી અને એનું આપણે સોલ્યુશન કરી શકીએ છીએ ઓકે તો આ એ છેડા થી લઈને બી છેડા સુધી માટે તમે જોઈ શકો પહેલા મેં જે પણ મૂલ્ય આવ્યા ને મૂલ્યને બતાવી દીધા શોધવાનું જે હતું એ બતાવી દીધું ત્યારબાદ સૂત્રમાં એ મૂકી અને એનો જવાબ પછી મળી જશે ઓકે તો સેમ ટુ સેમ બીજી પરિસ્થિતિમાં પણ તમે જોઈ શકો છો તો ચલો હવે બીજો દાખલો પણ જોઈ લઈએ તો જુઓ હવે અહીંયા બીજું એક ઉદાહરણ જોઈએ આપણે આ પણ એક સ્વાધ્યાયનો જ છે જે દાખલા નંબર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 ઓકે પરંતુ આપણા દાખલા પ્રમાણે એનો ક્રમાંક થશે 4
प्रश्न शू पहला समझी लराबर तो अब्दुल गाड़ी द्वारा शालाए जती वक्त सरेराश झड़प 20 किलोमीटर प्रति कलाक मापे छे એટલે કે ગાડી લઈને એ માન લો કે એના ઘરેથી સારાએ જઈ રહ્યો છે ઓકે તો એની એ દરમિયાન ગાડીની ઝડપ કેટલી હોય છે સરેરાશ તો 20 કિલોમીટર પ્રતિ કલાક ઓકે તે રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાના કારણે તે 30 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ માપે છે તો હવે જ્યારે શાળાએથી પાછો ઘરે આવે છે દરમિયાન ટ્રાફિક ઓછો હતો માટેની ઝડપમાં વધારો થયો અને એ કેટલી થાય છે 30 કિલોમીટર પ્રતિ કલાક ઓકે તો આ જે અબ્દુલની સમગ્ર જે મુસાફરી છે એ દરમિયાનનો સરેરાશ ઝડપ કેટલું થશે એ અહીંયા શોધવાનું છે શું શોધવાનું છે કે જ્યારે એ ઘરેથી શાળાએ જાય છે અને શાળાએથી પાછો ઘરે આવે છે તો એ દરમિયાન એ સંપૂર્ણ મુસાફરીમાં એની સરેરાશ ઝડપ કેટલી થશે એ અહીંયા શોધવાનું છે તો સરેરાશ ઝડપની વાત કરીએ તો એનું સૂત્ર શું હતું તો કુલ અંતર ભાગ્યા કુલ સમય એનું સૂત્ર શું હતું કુલ અંતર ભાગ્યા કુલ સમય તો અહીંયા વાત કરીએ તો આવા તો કોઈ મૂલ્ય દેખાતા નથી એટલે કે ના તો આપણને કોઈ અંતર આપેલું છે ના તો એના માટે લાગતો સમય આપેલો છે ઓકે ક્યાં દેખાય છે તો કે ના ફક્ત કયા મૂલ્યો દેખાય છે તો જે શાળાએથી ઘરેથી શાળાએ જાય છે એ દરમિયાન જે એની ઝડપ હતી એ આપેલી છે આપણને અને શાળાએથી પાછો ઘરે આવે છે એ દરમિયાન એની ઝડપ જે છે એ માર્ગ ઉપર એ આપેલી છે ઓકે અને આના ઉપરથી આપણને શું શોધવાનું કહી રહ્યું છે કે એની સંપૂર્ણ મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી થશે ઓકે તો ચલો પહેલા એની આકૃતિ દ્વારા સમજી લઈએ માન લઈએ કે કોઈ એ બિંદુ એનું ઘર છે અને બી બિંદુ એની શાળા છે આ થઈ જશે એ બિંદુ આ એનું શું છે ઘર અને બી બિંદુએ શાળા આવેલી છે ઓકે તો હવે આ એ થી બી તો પહેલું શું કહે છે કે અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક છે ઓકે તો આ ઘરેથી શાળાએ જાય છે એટલે કે એ થી બી તરફ જાય છે એ દરમિયાન એની જે ઝડપ છે એ ઝડપ કેટલી બને છે 20 કિલોમીટર પ્રતિ કલાક તો ચલો આપણે એને V1 લઈ લઈએ તો V1 20 કિલોમીટર પ્રતિ કલાક ઓકે હવે પછી શું કરે છે શાળાએથી ઘરે પાછો આવે અને એ દરમિયાન ટ્રાફિક ઓછો હોવાના કારણે એ વખતે જે ઝડપ છે એ ઝડપ કેટલી બને છે એના માટે તો V2 બરાબર 30 કિલોમીટર પ્રતિ કલાક કેટલી થાય છે 30 કિલોમીટર પ્રતિ કલાક તો આ દરમિયાન આ એ થી બી ગયો અને બી થી જ્યારે એ આવે છે તો એ સંપૂર્ણ મુસાફરી દરમિયાન એની સરેરાશ ઝડપ કેટલી હશે એ હવે શોધવાની છે ઓકે તો અહીંયા આપણે સરેરાશ ઝડપના સૂત્રની વાત કરીએ તો એમાં ના તો કુલ અહીંયા કોઈ કુલ અંતર દેખાય છે ના તો કોઈ સમય આપેલો છે બરાબર તો સૌપ્રથમ તો આપણે પહેલા એ શોધવું પડશે કે આનું કુલ અંતર કેટલું થશે અને એના માટે લાગતો સમય કેટલો થશે તો હવે એ કઈ રીતના શોધાશે એ હવે જોઈએ ઠીક છે તો જ્યારે પણ આ રીતનો દાખલો આપેલો હોય ઉદાહરણ આપેલું હોય અને ફક્ત ઝડપની જ વાત કરી હોય અને એના ઉપરથી સરેરાશ ઝડપ શોધવાનું કે ત્યારે તમારે જે પણ માર્ગ આપ્યો હોય એ માર્ગનું અંતર ધારી લેવું શું કરવાનું એ માર્ગનું અંતર ધારી લેવું તો ધારી લઈએ કે આપણે ધારો કે આ A થી B સુધીનું જે અંતર છે એ x કિલોમીટર છે કેટલા કિલોમીટર છે x કિલોમીટર આપણે જાણતા નથી પરંતુ આપણે ધારણા કરી છે તો એ સૂત્ર શું છે ધાર્યું છે તો x કિલોમીટર ઓકે તો હવે આ x કિલોમીટર એ શું થઈ ગયું A થી B બિંદુ સુધીનો અંતર થઈ ગયો ઓકે તો હવે આપણે પહેલા સૌપ્રથમ એ લખી દઈએ કે ધારો કે ઘરેથી શાળા સુધીનું અંતર
x કિલોમીટર છે. હવે આપણે આ અંતર મળી ગયું બરાબર, અને આપણી પાસે બીજું ઝડપ પણ છે. શું છે? ઝડપ પણ છે. ઓકે, તો હવે ઝડપ અને અંતર જાણતા હોઈએ તો એના પરથી આપણે શું શોધી શકીએ? એનું સમય પણ શોધી શકીએ બરાબર. હવે અહીંયા જે આપણે v1 અને v2 એક્ચ્યુઅલી જે આપેલું છે કયા સ્વરૂપમાં આપેલું છે? સરેરાશ ઝડપ, એટલે કે a થી b સુધીની સરેરાશ ઝડપ 20 કિલોમીટર અને b થી a સુધીની સરેરાશ ઝડપ v2 30 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે આના ઉપરથી આપણે સમય શોધવો હોય તો એ કઈ રીતના શોધીશું? તો આપણી પાસે સરેરાશ ઝડપ નું સૂત્ર શું છે? કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય બરાબર. તો હવે a થી b સુધીની સરેરાશ ઝડપ આપણી પાસે છે બરાબર, અને એ જે ઝડપ નું જે કુલ અંતર છે એ પણ આપણે ધારી લીધું. કેટલું ધારી લીધું? x કિલોમીટર. ઓકે, તો આ બે મૂલ્યો આપણે જાણીએ છીએ તો એના પરથી આ ત્રીજું મૂલ્ય મળે કે ના મળે? ઠીક છે, તો હવે એ મૂલ્ય શોધવા માટે શું કરવું પડશે? કુલ સમયની સૂત્ર કરતા બનાવીએ તો આ સરેરાશ ઝડપ શું થઈ જશે? છેદમાં આવી જશે. ઠીક છે, માની લઈએ કે આ સરેરાશ ઝડપ એ v1 માન લઈએ, આને માની લઈએ s1, અને આ કુલ સમય જે પ્રથમ a થી b સુધીનો જે મળે છે એને t1 માન લઈએ બરાબર. તો એ વખતે શું થઈ જશે? t1 બરાબર s1 upon v1 થઈ જશે. તો એના પરથી આપણને મળશે શું? t1 મળશે. ઓકે, તો ચલો હવે આ જ અહીંયા જોઈએ કઈ રીતના. તો સૌપ્રથમ આપણે જે સમય શોધવો છે કોના વચ્ચેનો? તો શાળાએ ઘરેથી લઈને શાળાએ બરાબર. તો લખી દઈએ કે ઘરેથી શાળા, ઘરેથી લઈને શાળા સુધી, ઘરેથી લઈને શાળા સુધી લાગતો સમય. તો એ સમય કેટલો થશે એ હવે જોઈએ. તો એના માટે આપણી પાસે શું આપેલું છે? તો એક તો આપેલું છે અંતર, કુલ અંતર. કુલ અંતર કેટલું ધારી લીધું આપણે? x કિલોમીટર, એટલે s1 એને માન લઈ a થી b સુધીનું જે અંતર બને છે એને s1 માન લઈએ. તો s1 બરાબર કેટલું થઈ જશે? x કિલોમીટર થઈ જશે. ઓકે, એની સાથે સાથે કુલ સમય, સોરી, એના માટે જે ઝડપ મળી, ઝડપ કેટલી આપેલી છે? તો એ 20 કિલોમીટર પ્રતિ કલાક. તો સરેરાશ ઝડપ કેટલી આપી? એને v1 આપણે માન્યું, તો v1 is equal to કેટલું બની જાય છે ત્યાં આગળ? 20 કિલોમીટર પ્રતિ કલાક. તો આના પરથી આપણને શું મળશે? એ a થી b સુધીનો કુલ સમય મળશે, એને આપણે t1 માન લઈએ. તો એ મળી જશે કે નહીં મળી જાય? ઓકે, તો આના પરથી શું બનશે? તો કંઈક આવું બનશે આપણી પાસે. સૂત્ર મૂકી દઈએ, ચલો, સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો આના કારણે થશે શું? માટે શું બની જશે? સરેરાશ ઝડપને આપણે v1 માનું, તો v1 અને કુલ સમય, કુલ અંતરને શું માનું? s1 અને t1. ઓકે, તો v1 બરાબર s1 upon t1 છે. આપણે શોધવાનું શું છે? સમય. આ બે મૂલ્ય આપણે આપેલા છે, તો અહીંયા શું બની જશે? Therefore t1 is equal to s1 upon v1 થઈ જશે. શું થઈ જશે? s1 upon v1 થઈ જશે. ઓકે, તો હવે આના પછી શું સ્ટેપ આવશે? આના પરથી શું મળ્યું? v1 is equal to s1 upon t1. તો t1 ને સૂત્ર કરતા બનાવીએ તો શું બની જશે? s1 upon v1 બની જશે. તો આપણી પાસે s1 નું મૂલ્ય કેટલું છે? તો x કિલોમીટર, અને v1 નું મૂલ્ય કેટલું છે? 20 કિલોમીટર પ્રતિ કલાક. તો શું થઈ જશે? x ભાગ્યા 20 બરાબર. અને સમય સામા આવશે આપણો, સમયનો એકમ સામા લેવામાં આવશે. તો અહીંયા જોઈ શકો કિલોમીટર પ્રતિ કલાક,
ઝડપ સામા છે કિલોમીટર પ્રતિ કલાક એટલે કે જે સમયનો એકમ અહીંયા કયો બતાવેલો કલાક માટે અહીંયા પણ કયો આવશે કલાક આવશે એટલે કે h તો આ થઈ ગઈ t1 સમય યાની કે a થી લઈને b છેડા સુધીનો સમય જે આપણને કયા સ્વરૂપમાં મળી ગયો છે x ભાગ્યા 20 કલાક મળશે ઓકે એટલે કે x સ્વરૂપમાં આપણને મળ્યો બરાબર તો આ થઈ ગયો a થી b છેડા સુધીનો સમય કુલ સમય તો એ રીતના b થી a છેડા સુધીનો પણ કુલ સમય મળે આપણને એટલે કે શાળા એ થી લઈને ઘર સુધી લાગતો સમય આપણને મળશે ઓકે તો એ પણ જોઈ લઈએ તો એ પણ સેમ ટુ સેમ આ પ્રમાણે થશે તો એના માટે શાળા એ થી લઈને ઘર સુધીનો લાગતો સમય કેટલો થશે હવે તો એના માટે અંતર કેટલું તો b થી a સુધીનો અંતર કેટલું થશે જે a થી b સુધીનો હતું બરાબર તો કુલ અંતર હવે એના માટે b થી a સુધીનો છે તો એના આપણે h2 લઈ લઈએ તો h2 પણ કેટલું બનશે x કિલોમીટર જ બનશે ઓકે અને એના માટે ઝડપ કેટલી હતી તો 30 કિલોમીટર પ્રતિ કલાક તો સરેરાશ ઝડપ v2 બરાબર 30 કિલોમીટર પ્રતિ કલાક ઓકે તો આના માટે જે ફૂલ સમય લાગશે કેટલો લાગશે તો એને t2 વડે બતાવી દઈએ તો t2 શોધવાના છે તો કઈ રીતના મળશે તો એ પણ સૂત્ર પરથી સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય ઓકે એને સંજ્ઞા સ્વરૂપમાં બતાવી દઈએ તો શું બની જશે v2 બરાબર h2 upon t2 therefore t2 is equal to h2 upon v2 થઈ જશે બરાબર હવે h2 નું મૂલ્ય કેટલું છે x કિલોમીટર v2 નું મૂલ્ય કેટલું છે 30 કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા શું બની જશે t2 નું મૂલ્ય x ભાગ્યા 30 કલાક કેટલું મળી ગયું આપણને x ભાગ્યા 30 કલાક ઓકે તો તમે હવે જોઈ શકો છો કે આપણે હવે જે દાખલામાં સરેરાશ ઝડપ જે શોધવાની હતી સરેરાશ ઝડપ એ સરેરાશ ઝડપ માટેનો કુલ અંતર મળી જશે અને કુલ સમય કુલ સમય કયો કે જે આપણે t2 અને t1 જે શોધ્યા એ એના માટે શું બની જશે કુલ સમય અને કુલ અંતર કયો થઈ જશે તો a થી b સુધીનો આપણે કયું ધાર્યું છે x કિલોમીટર ધાર્યું છે તો a થી b નું પણ x થઈ જશે અને b થી a નું પણ કહીએ તો પણ એ શું આવશે એટલું ને એટલું જ આવશે એટલે કે x કિલોમીટર થશે બરાબર તો આપણે હવે કુલ અંતર પણ જાણીએ છીએ અને કુલ સમય પણ જાણીએ છીએ તો હવે આપણે જે સંપૂર્ણ મુસાફરી દરમિયાન જે સરેરાશ ઝડપ છે એ હવે શોધી શકીએ છીએ તો હવે એ કઈ રીતના શોધાશે તો એના માટે પણ એ જ સૂત્ર સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય ઓકે તો જે સરેરાશ ઝડપ જે છે કુલ અંતર એટલે કે એના માટે a થી b માંથી નું અંતર આપણે શું ધાર્યું s1 ધાર્યું હતું ઓકે તો એ s1 અહીંયા શું બની જશે s1 + s2 s2 એટલે કે b થી a સુધીનું જે અંતર છે એ ઓકે s2 બરાબર અને એના માટે લાગતો સમય તો એ કયો હશે t1 + t2 ઓકે તો s1 કેટલા હતા તો s1 પણ x કિલોમીટર અને h2 પણ x કિલોમીટર તો અહીંયા શું થઈ જશે x + x બરાબર t1 અને t2 પણ આપણને મળી ગયા હતા t1 કેટલા મળ્યા x / 20 t2 કેટલા મળ્યા x / 30 ઓકે તો હવે આને ગણતરી કરીએ ચલો તો x + x સમાન ચલ છે એટલે બંનેનો શું થઈ જશે સરવાળો તો બની જશે 2x ઓકે
હવે અહીંયા તમે જોઈ શકો કે અંશમાં x બંનેના જોડે છે તો એના આપણે સામાન્ય નીકાળી શકીએ છીએ કોમન નીકાળી શકીએ છીએ બરાબર તો શું બની જશે અંદર 1/20 + 1/30 ઓકે હવે ચલો આ બંનેનો લસાઅ લઈ લઈએ એની સાથે સાથે તમે જોઈ શકો અંશમાં પણ x છે અને છેદમાં પણ x છે તો એ બંને શું થઈ જશે કટ પણ થઈ જશે ઓકે તો 2 ભાગ્યા આનો જે લસાઅ લઈએ તો કેટલો આવશે 600 આપણે લખી શકીએ એટલે કે 20 × 30 બરાબર પછી 30 ને અને 20 ને ઉપર છેદમાં લઈ જશું ઓકે કારણ કે 600 લાવવા માટે અહીંયા 30 વડે ગુણવા પડે તો 30 + 20 થઈ જશે બરાબર ઉપર ક્રોસ ગુણાકાર તો હવે શું થઈ જશે આ છેદનો છેદ ક્યાં આગળ જતો રહેશે અંશમાં જતો રહેશે ઓકે તો 2 × 600/50 20 + 20 = 50 00 કટ 12 × 50 = 60 ઓકે તો જવાબ શું આવશે 2 × 12 યાની કે 24 કિલોમીટર પ્રતિ કલાક આપણને સરેરાશ ઝડપ મળશે બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો કે સરેરાશ ઝડપ કઈ રીતના મળી જ્યારે આપણે ફક્ત દાખલામાં ઝડપ જ આપી હોય બે જે પણ માર્ગ હોય એની અને એના માટે તમારે સરેરાશ ઝડપ શોધવી હોય સંપૂર્ણ મુસાફરીની તો એ કઈ રીતના શોધવામાં આવે છે તો સૌપ્રથમ તો આપણે જે માર્ગ હશે માર્ગને ધારવો પડશે ધાર્યા બાદ એના ઉપરથી શું કરવું પડશે તો એ જે પણ અલગ અલગ માર્ગ હતા એના તો એ માર્ગની સમય શોધવો પડશે કે એ માર્ગ પર લાગતો સમય કેટલો હશે તો એ ગણા પરથી શોધ્યો તો જે અંતર ધાર્યું છે એના એ અને જે વેગ સોરી ઝડપ જે આપેલી હતી સરેરાશ ઝડપ એના ઉપરથી આપણને શું મળશે એનું સમય મળશે બરાબર અને એ પછી તમારે સરેરાશ ઝડપના સૂત્રમાં મૂકશો અને ગણતરી થશે ત્યારે શું મળી જશે સંપૂર્ણ મુસાફરી દરમિયાન મળતી સરેરાશ ઝડપ મળશે ઓકે તો આ થઈ ગઈ બીજા દાખલાની વાત જે આ બંને દાખલા સ્વાધ્યાયમાં આપેલા છે જે લખી દેવા ઠીક છે થેન્ક યુ